આવતા દિવસોમાં આ જે ક્ષેત્ર છે તમારું સેવા ક્ષેત્ર એને કોઈ નવા કયા મુકામ સુધી લઈ જવા માગું છું કોઈ મનમાં એવી ધારણા કે ભાઈ આવતા દિવસોમાં આપણે આ પ્રકારનું ભવિષ્યમાં કોઈ દવાખાના કરવા કે જે કંઈ તમારા મનમાં હોય તો તમારું ભવિષ્યનો રોડ મેપ છે એ શું છે જી નિલેશભાઈ આપણે જે વાત કરીએ એમનું આન્સર આપું જે મેં ટ્રસ્ટ બનાવ્યું છે સેવાયત સંપત્તિ ફાઉન્ડેશન આમાં હજી વધુને વધુ યુવાનો જોડાય કોઈ સેલ્ફિશ નહીં સેલ્ફિશ એટલે પોતાનો સ્વાર્થ એવા યુવાનોની મારે કોઈ જરૂર નથી જે જાહેર રીતના કામ માટે રાત્રે બે વાગે ઊભો રહી એવા યુવાનોની મારે જરૂર છે અને સૌથી વધુ યુવાનો અત્યારે છે મારી સાથે અને હજુ આગામી દિવસોમાં જે મારું કાર્યાલય બનાવ્યું છે સનાડા રોડ ઉપર મારા સ્વખર્ચે કે જેનું હેડિંગ પણ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન છે અને જે યુવાનો જોડાશે અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે મોરબી જિલ્લામાં ઇન્ડસ્ટ્રી સિરામિક ઇન્ડસ્ટ્રી બહુ મોટો છે નિલેશભાઈ તો અત્યાર સુધી જાહેર જીવનમાં ક્યાંય મેં એક રૂપિયાની આંચ આવવા નથી દીધી અને અત્યાર સુધી ક્યાં મેં લાંબો હાથ નથી કર્યો મારા માટે કે મને પાંચ રૂપિયાની જરૂર છે અને જે લોકોએ મને જે ફાળો આપ્યો છે એમને હું હિસાબ આપું છું મારું અજય લોરિયા મારું પેજ છે અત્યાર સુધીની બધી કાર્યકાળની જે બધા કાર્યો કરેલા છે બધા એમાં અપલોડ કરું છું જે બેલેન્સ હોય એ બી કેટલા આપું છું એ બી ફોટા સાથે અપલોડ કરી આપું છું એટલા માટે સિરામિક ઇન્ડસ્ટ્રીના જે ઉદ્યોગકારો છે હું એક જ વાર એ ગ્રુપમાં મેસેજ નાખીશ એટલે કરોડો રૂપિયાનો વરસાદ થશે સેવાય સંપત્તિ ફાઉન્ડેશનમાં કે અજેલોરિયા જે સેવા કરે છે એને બિરદાવવા માટે